આગામી અઠવાડિયામાં શહેરમાં એક સાથે 4 પોલીસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યા છે. પોલીસ સ્ટેશન શરૂ થવાની પોલીસને કાયદા અને વ્યવસ્થાની જાળવણી કરવામાં બહુ આસાની રહેશે. બીજી તરફ લોકોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને લોકોના ન્યાય મેળવવાને પણ સરળતા રહેશે. લોકોની જાનમાલની સુરક્ષામાં તે નવા પોલીસ સ્ટેશન શરૂ કરાઈ રહ્યા છે. સુરતના મોટા અને વધુ ગુનાખોરી વાળા પોલીસ સ્ટેશનો પૈકી કડોદરા પોલીસ સ્ટેશનમાંથી કેટલાક વિસ્તારમાં અલગ અલગ તારવીને અલથાણ પોલીસ સ્ટેશન શરૂ કરાશે તેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. પૂના પોલીસ સ્ટેશનમાંથી અમુક વિસ્તારને અલગ તારવીને સારોલી નવું પોલીસ સ્ટેશન શરૂ કરાશે. અમરોલીમાંથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને શરૂ કરાશે. તેવી જ રીતે અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન અલગ કરાશે. સુરત પોલીસ તમામ તૈયારીઓ કરી રહી છે. ગૃહ મંત્રાલય ગ્રીન સિગ્નલના રાહ જોવાઈ રહી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાંથી, જૂના કટોદરા પોલીસ સ્ટેશનમાંથી અને ઉત્તરાયણમાં જૂના અમરોલીમાંથી વિસ્તારમાંથી જશે. પરંતુ પૂણામાંથી છૂટા પડેલા સારોલી પોલીસ સ્ટેશનમાં સરથાણાની હદમાં આવતું સણિયા હેમત ગામની અને તેની ચેક પોસ્ટ જશે. તેમજ અડાજણમાંથી અલગ થનાર પાલ પોલીસ સ્ટેશનની હદમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પાટા ગામનો હિસ્સો જશે. નવા પોલીસ મથકને કારણે અંદાજે 7 લાખ લોકોને લાભ થશે, જેમાં પાલની 1.5 લાખ, અલથાણની 1.5 લાખ, ઉત્તરાયણની 2 લાખ અને સારોલીની 2 લાખની વસ્તીનો સમાવેશ થશે. જૂના પોલીસ સ્ટેશનનો વિસ્તાર બહુ મોટો હતો, જેથી જરૂરિયાતમંદ લોકોને પોલીસ સ્ટેશન જવું હોય તો બહુ દૂર સુધી જવું પડતું હતું. હવે નવા પોલીસ સ્ટેશન શરૂ થવાને લોકો ઝડપથી અને સરળતાથી નવા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકશે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં હવે નાનો થવાથી પોલીસને પણ કાયદો વ્યવસ્થા જાળવણીમાં સરળતા રહેશે. વધારે અસરકારક અને સરળતાથી નવા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકશે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં હવે નાનો થવાથી ઘણા બધા ફાયદાઓ થશે. પેટ્રોલિંગ કરી શકાશે. પોલીસ ઝડપથી કોઈ પણ બનાવને સ્થળે પહોંચી શકશે. નવા પોલીસ સ્ટેશનને કારણે વધુ મહેકમ મળશે, વધુ વાહનો મળશે, તેની પોલીસ પરથી કામનું ભારણ ઓછું થશે અને કામની વહેંચણી પણ સારી રીતે થઈ શકશે, જેથી લોકોને ઝડપથી ન્યાય મળી શકશે. સુરતની શહેર વસ્તી બહુ ઝડપથી વધી રહી છે. હાલ વસ્તી અને વિસ્તાર બહુ મોટો છે. બીજી તરફ હીરાપુર અને મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી મજૂરો બહુ આવે છે, તેથી પોલીસ મથકોના વધારે સાથે મહેકમ અને વધારવાનું પણ જરૂર છે. નવા પોલીસ સ્ટેશનને શરૂ થવાના મામલે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે નવા પોલીસ સ્ટેશન શરૂ કરવા માટેની અમારી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકાર આદેશ કરશે એટલે પોલીસ સ્ટેશન શરૂ કરી દઈશું. નવા પોલીસ સ્ટેશનને ધ્યાનમાં રાખી આગામી સમયમાં મહેકમ પણ વધારવામાં આવશે. આ 4 પોલીસ સ્ટેશન શરૂ કરાયા બાદ વધુ 1 પોલીસ સ્ટેશન વેસુમાં શરૂ કરાશે, જેમાં ઉમરાનો અમુક વિસ્તારોનો સમાવેશ કરાશે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.